લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમૂહ લગ્ન કાર્યક્રમમાં 5 હિન્દુ અને 10 મુસ્લિમ યુગલોના સમૂહ લગ્ન યોજાયા હતા. ત્યારે ભરીમાતા રોડ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં કોમી એકતાની ઝલક જોવા મળી હતી. ત્યારે નવ યુગલોને ધાર્મિક ધર્મગુરુઓએ આશીર્વાદ આપી અને તેમના સુખી જીવનની કામના કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. जो भी धर्म की है क्या है तुमने चला था ऐसे में जो जैसी चल रही है तो ये दीवार पर वचन के दो शब्द कहे ऐसे हमारे सभी मैं मान सभी धर्मों को नंबर नहीं छोटा है. आज का जो प्रोग्राम है ये समूह लग्न है, लेकिन एक अनोखा समूह लग्न है कि हिंदू मुस्लिम समूह लग्न है. ये तो बहुत से प्रोग्राम हमने देखे हैं मुस्लिमों के, तो लेकिन ये एक अनोखा प्रोग्राम ये हो रहा है कि आज ये इस स्टेज पर हिंदू और मुसलमान दोनों के निकाह एक साथ हो रहे हैं. तो ये बहुत बड़ा हमारे मुल्क के लिए एक बड़ा संदेश है. अगर ऐसी होता रहेगा तो कौमों में मोहब्बत और एकता बाकी रहेगी और हमारा मुल्क तरक्की करता रहेगा. અમારું ટ્રસ્ટ છે સર્વધર્મ ટ્રસ્ટ, એટલે બધા ધર્મને લઈને ચાલવાવાળો ટ્રસ્ટ. એટલે અમે હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાનું આ પેગામ આખા હિન્દુસ્તાનમાં જાય ને આપણો હિન્દુસ્તાન માં સત્તા બને ને પૂરી દુનિયામાં એમનું નામ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું જ છે, પણ આપણું આ ભાઈચારાનું આખી દુનિયામાં જાય ને એવી રીતના આપણે છે ને આપણે અમારું ટ્રસ્ટનો પણ નામ થાય એવી રીતના અમે હિન્દુ મુસ્લિમ દીકરીઓને અમારી દીકરી બનાવીને બધું આ કરીએ છીએ.